નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટરમાં પાઠ બીજો પાવર પોઈન્ટનો પરિચય એનો પાઠ બીજો જોવાના છીએ. જેમ પાઠ પહેલાની અંદર આપણે પાવર પોઈન્ટ શું છે, કેવી રીતના તે આપણને ઉપયોગી છે અને સારું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું તેવી બાબતો, આટલી વસ્તુ જોઈ હતી. આજના આ વિડીયોમાં આપણે જોઈએ કે પાવર પોઈન્ટના મુખ્ય ઘટકો ક્યાં છે અને પાવર પોઈન્ટને સ્ટાર્ટ કઈ રીતના કરવું. તો સૌ પ્રથમ પાવર પોઈન્ટના મુખ્ય ઘટકો, જેમાં પહેલું છે સ્લાઇડ, કે સ્લાઇડ છે એ પાવર પોઈન્ટનો મુખ્ય ઘટક છે. જો સ્લાઇડ ના હોય તો આપણે પાવર પોઈન્ટમાં કોઈ પણ કાર્ય કરી શકતા નથી. સ્લાઇડ શો દરમિયાન આપણે જો એક પછી એક પેજ મોનિટર પર જોઈએ છીએ તેને આપણે સ્લાઇડ કહીએ છીએ. હવે સ્લાઇડ જે છે તેની અંદર મેં તમને કીધું હતું કે આપણે ચિત્ર, લખાણ, ગ્રાફ, ધ્વનિ, એનિમેશન આવી બધી જ વસ્તુઓ ઉમેરી શકીએ છીએ. હવે વિચારો, સ્લાઇડ ના હોય તો આપણે પ્રેઝન્ટેશન બનાવી શકીએ? ના, ન બનાવી શકીએ, કારણ કે સ્લાઇડ છે એ એનો મુખ્ય ઘટક છે. ત્યાર પછી છે માહિતી પત્ર, એટલે કે હેન્ડઆઉટ. હવે આ માહિતી પત્ર હોય શું? હવે જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાનો સ્લાઇડ શો એટલે કે પ્રેઝન્ટેશનની શરૂઆત કરશે ત્યારે જે સામે બેઠેલા વ્યક્તિ છે તેને પોતાનું સ્લાઇડ વિશે માહિતી પત્ર આપશે કે એની સ્લાઇડમાં છે શું, અને એનું એક ટૂંકાણ માહિતી આપશે જેને આપણે માહિતી પત્ર કહીએ છીએ. હવે જોઈએ કે આ માહિતી પત્ર કેવું હોય. તો સૌ પ્રથમ આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટને ઓપન કરશું. એમાં જે તમને મેઇન આગળ જોવા મળે છે એ સ્લાઇડ છે. હવે કોઈ પણ પ્રેઝન્ટેશન માટે હેન્ડઆઉટ તૈયાર કરવું હોય તો કઈ રીતના જોવું, તો કે અહીંયા વ્યૂ મેનુમાં આપણે જોઈશું. એમાં હેન્ડઆઉટ માસ્ટર નામનો એક ઓપ્શન છે કે જે આવી રીતનું તમને જોવા મળશે. અહીં આપણી દરેક સ્લાઇડ આપણને જોવા મળે, તો કે બેઝિક જે માહિતી તમારે આપવી છે તે હેન્ડઆઉટ થ્રુ તમે આવી રીતના આપી શકો છો. ફરીથી જોઈએ કેવી રીતના તેને ઓપન કરવું. વ્યૂમાં જઈ હેન્ડઆઉટ માસ્ટર ઉપર ક્લિક કરતાં આપણને આ રીતનું ફોર્મેટ જોવા મળશે કે જે હેન્ડઆઉટ માટેનું છે. આ હેન્ડઆઉટ માટેનું ઓપ્શન શેના માટે છે, તો કે આપણી સામે જે કાંઈ બી વ્યક્તિ બેઠેલા છે એને ટૂંકાણમાં આપણે પહેલાં જ પ્રેઝેન્ટ કરવા પહેલાં જ થોડીક માહિતી આપી શકીએ, તેના માટે આ હેન્ડઆઉટનો યુઝ કરી શકાય છે. સમજાય? માહિતી પત્ર એટલે કે હેન્ડઆઉટ શું છે. આપણે પોતે પણ પ્રોજેક્ટ રેડી કરી એ પહેલાં એક નાનકડું એવું હેન્ડઆઉટ રેડી કરતા હોઈએ છીએ કે પ્રોજેક્ટમાં કઈ રીતના શું કરશો. તો ત્યાર પછી છે નોટ્સ. હવે હેન્ડઆઉટ પછી આપણને આપેલું છે કે નોટ્સ એટલે કે નોંધ. હવે નોંધ હોય શું? તો કે આપણને કોઈ પણ મુદ્દો ન ભૂલાઈ જાય એટલે આપણે એક નોંધ લખી નાખીએ કે આને આ કહેવાય, આ વસ્તુ આ છે. તો એવી જ રીતના પાવર પોઈન્ટની અંદર કોઈ આપણે પ્રેઝન્ટેશન રજૂ કરી છીએ એની અંદર કોઈ એવું મુદ્દો છે કે જે આપણને યાદ રહેતો નથી, હવે એ મુદ્દો ભૂલાઈ ના જાય એના માટે નોટ્સ રેડી કરવાની આવે. એ નોટ્સની પછી તમે પ્રિન્ટ પણ કાઢી શકો અને આ નોટ્સ પ્રેઝન્ટેશન સમયે આપણે જોઈ શકતા નથી. હવે આ નોટ્સ રેડી કઈ રીતના કરવી, તો કે તેવી જ રીતના વ્યૂ મેનુમાં જાઓ અને તેમાં નોટ પેજ નામનું એક ઓપ્શન આવે છે કે જેની અંદર સ્લાઇડની નીચે એક બોક્સ આપેલું હોય કે એ સ્લાઇડની અંદર તમને કોઈ પણ મુદ્દો ભૂલાઈ ના જાય, અથવા તો કોઈ ભૂલાઈ જાય છે, અથવા તો કોઈ બીજી નોંધ તમારે લખવી છે, તો એ બોક્સની અંદર, ટેક્સ્ટ બોક્સની અંદર તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. સિમ્પલી કઈ રીતના ઓપન કરવાનું, તો કે વ્યૂ મેનુમાં જઈ અને નોટ પેજ. તો આવી રીતના કોઈ પણ સ્લાઇડની નીચે તમે નોટ્સ બનાવી શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢીને સાથે રાખી શકો છો. ત્યાર પછી છે આઉટલાઇન. હવે આઉટલાઇન શું છે, તો કે આઉટલાઇન એક પ્રકારનો વ્યૂ છે કે જેની અંદર તમે સ્લાઇડનું શીર્ષક અને તેની માહિતી, એટલે કે સ્લાઇડમાં તમે કોઈ પણ ટાઇટલ આપ્યું છે, એનું સબ ટાઇટલ આપ્યું છે, એની અંદર જે કંઈ બી લખાણ લખેલું છે, આ બધી જ વસ્તુ આઉટલાઇનની અંદર આપણને જોવા મળે છે. તો આ કઈ રીતના આપણને જોવા મળશે તે આપણે જોઈએ. તો કે વ્યૂની અંદર નોર્મલ નામનું વ્યૂ આપેલું હોય છે. હવે નોર્મલ નામનો વ્યૂ ઓલરેડી આપણી સ્લાઇડની અંદર એટલે કે આપણા પાવર પોઈન્ટની અંદર ખુલ્લું જોઈએ, જેમાં સ્લાઇડ નામનું ઓપ્શન પહેલાં ખુલ્લું હોય અને એની બાજુમાં આઉટલાઇન નામનું ઓપ્શન આપેલું છે જેની ઉપર ક્લિક કરશો એટલે તમને જો લખાણ લખેલું જોવા મળશે
એમાં એક લખેલો છે એની બાજુમાં વિષય કમ્પ્યુટર ધોરણ 7, તો આ બધાય આપણે ટોપિક લખેલા છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી 3 નંબરમાં જો પાવર પોઈન્ટના મુખ્ય ઘટકો, એનો મેઇન ટોપિક અને એની નીચેનું લખાણ, આવી રીતના તમને આઉટલાઇનની અંદર જોવા મળશે કે સ્લાઇડનું શીર્ષક હશે અને તેને લગતી માહિતી. કોઈ મુદ્દો છે તો એની અંદર પાછો સબ મુદ્દો હોય અને ત્યાર પછી એની માહિતી હોય તો પણ એ વસ્તુ પણ આપણને જોવા મળે છે. તો આ રીતના આઉટલાઇન વ્યૂની અંદર આપણને આપણી સ્લાઇડનું શીર્ષક અને તેની માહિતી જોવા મળશે. ફરી એકવાર રિપીટ, આઉટલાઇનને જોવી હોય તો જે આપણી બાજુમાં નાની નાની સ્લાઇડ દેખાતી હોય એમાં સ્લાઇડ અને આઉટલાઇનનો ઓપ્શન હોય, આઉટલાઇન ઉપર ક્લિક કરો એટલે આઉટલાઇન તમને જોવા મળશે. ત્યાર પછી છે પાવરપોઈન્ટને કેવી રીતના ઓપન કરવું. હવે પાવરપોઈન્ટને ઓપન કરવા માટેની 3 રીત છે. સૌપ્રથમ છે, સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામ્સમાં જાઓ, એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ક્લિક કરો. એની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ લખેલું હશે, તેની ઉપર ક્લિક કરતાં તમને પાવરપોઈન્ટ ઓપન જોવા મળશે. ત્યાર પછી છે, સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, એમાં રન નામનું ઓપ્શન હશે, એમાં ટાઈપ કરવાનું પાવરપોઈન્ટ અને ક્લિક કરો ઓકે ઉપર એટલે ખુલી જશે. અને ત્રીજું ઓપ્શન સિમ્પલ ડેસ્કટોપ ઉપર તેનું આઇકન હશે, તેની ઉપર ડબલ ક્લિક કરતા. આ કઈ રીતના કરવું જોઈએ, સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા આપણને મેનુ જોવા મળશે, તેમાં ઓલ પ્રોગ્રામ્સ, એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ કે જેની અંદર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ક્લિક કરશો એટલે પાવરપોઈન્ટ આપણને ઓપન જોવા મળશે. ત્યાર પછી બીજી રીત છે, ડેસ્કટોપ ઉપર, ડેસ્કટોપ ઉપર તમને આઇકન જોવા મળશે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું, એની ઉપર ક્લિક કરો, ડબલ ક્લિક કરવું પડશે. ડબલ ક્લિક કરતા આપણને પાવરપોઈન્ટ ઓપન જોવા મળશે. ત્યાર પછી એમાં બીજી રીત કે આઇકન ઉપર રાઈટ ક્લિક કરી અને ઓપન ઉપર ક્લિક કરો તો પણ તે ઓપન થઈ અને જોવા મળશે. તો આવી રીતના તમે પાવરપોઈન્ટને ઓપન કરી શકો છો. તેની ત્રીજી રીત છે, સ્ટાર્ટ મેનુમાં જાઓ, એમાં રન નામનો ઓપ્શન છે, તેની ઉપર ક્લિક કરો. આ રન નામના ઓપ્શન પર ક્લિક કરતા આપણને એક મેનુ જોવા મળશે, એટલે કે એક ડાયલોગ બોક્સ કે જેની અંદર ફાઇલ નેમ બોક્સમાં તમે પાવરપોઈન્ટ અથવા તો પાવર પેઇન્ટ લખશો અને ત્યારબાદ ઓકે નામના બટન ઉપર ક્લિક કરો એટલે આપણને પાવરપોઈન્ટ સોફ્ટવેર ઓપન થઈ ગયેલો જોવા મળશે. તો 3 પ્રકારની રીત છે પાવરપોઈન્ટને ઓપન કરવાની, સિમ્પલી કે જેની મદદથી આપણે સરળતાથી પાવરપોઈન્ટને ઓપન કરી શકશું. તો આજના આ લેક્ચરમાં આપણે પાવરપોઈન્ટના મુખ્ય ઘટકો, જેમાં સ્લાઇડ, હેન્ડઆઉટ, આઉટલાઇન, માહિતી પત્ર, જે અલગ અલગ વસ્તુઓ જોઈ અને પાવરપોઈન્ટને કેવી રીતના શરૂ કરવું તે જોયું. હવે આપણે સ્વાધ્યાય જોઈશું, એટલે કે સ્વાધ્યાય સાથે સાથે પૂરતા જઈશું, જેમાં પહેલો વિકલ્પ છે પાવરપોઈન્ટ ખાલી જગ્યા સોફ્ટવેર છે, ગ્રાફિકલ સ્પ્રેડશીટ કે પ્રેઝન્ટેશન. તો કે પાવરપોઈન્ટ આપણે શેના માટે યુઝ કરીએ છીએ, પ્રેઝન્ટેશન માટે. તો પાવરપોઈન્ટ છે એ પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. ઓપ્શન છે સી. ત્યાર પછી છે બીજો વિકલ્પ, ખાલી જગ્યા પાવરપોઈન્ટનું મુખ્ય ઘટક છે. પાવરપોઈન્ટના ઘણા ઘટકો આપણે જોયા, તેમાંનું એનું મુખ્ય ઘટક કયું છે, સેલ, સ્લાઇડ કે ટેક્સ્ટ. તો કે સ્લાઇડ, કારણ કે સ્લાઇડ ના હોય તો આપણે પાવરપોઈન્ટની અંદર કંઈ કરી શકતા નથી. ત્યાર પછી છે ત્રીજો વિકલ્પ, પાવરપોઈન્ટ સ્લાઇડમાં માત્ર લખાણ આવી શકે છે, ચિત્ર આવી શકતા નથી. હવે એવું પોસિબલ છે કે પાવરપોઈન્ટની સ્લાઇડમાં આપણે માત્ર ખાલી લખાણ જ લખી શકીએ, ચિત્ર કે એવું કાંઈ એડ કરી શકીએ નહીં. આ વસ્તુ સાચી છે કે ખોટી, આન્સર છે ખોટું. કારણ કે પાવરપોઈન્ટની સ્લાઇડમાં આપણે ચિત્ર, ગ્રાફ, એનિમેશન બધી જ વસ્તુ એડ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ચોથો એમસીક્યુ, પાવરપોઈન્ટમાં બનતી દરેક ફાઇલને ખાલી જગ્યાએ એક્સટેન્શન લાગે. હવે જેમ કીધું હતું કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય એને સરનેમ હોય, એવી જ રીતના કમ્પ્યુટરની અંદર જે કાંઈ બી અલગ અલગ પ્રોગ્રામની ફાઇલ હશે એને પોતાનું એક એક્સટેન્શન હશે.
જેમ કે અહીંયા તમને બતાવ્યા છે ડોઝ, XLS અને પીપીટી, એમાંથી પાવર પોઈન્ટ માટેનું એક્સટેન્શન .ppt છે. ત્યાર પછી પાંચમા MCQ, ઓછા શિક્ષિત શ્રોતાઓની સામે પ્રેઝન્ટેશન કરવા ખાલી જગ્યાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. કોઈ પણ એવું વ્યક્તિ છે જે ઓછું ભણેલું છે, જે વાંચી શકતું નથી, તો એના માટે આપણે કેવું પ્રેઝન્ટેશન કરવું જોઈએ, જેમાં શેનો વધારે યુઝ કરવો જોઈએ, લખાણ, ચિત્ર, શેનું? તો કે ચિત્રનું. ત્યાર પછી છે છઠ્ઠો MCQ, પ્રેઝન્ટેશનમાં જ્યાં સરખામણી કરવી હોય ત્યાં ખાલી જગ્યાનો ઉપયોગ વધુ અનુકૂળ છે. સરખામણી એટલે કે કોઈ પણ માર્ક્સની સરખામણી કરવી છે, કોઈ પણ પ્રાઇઝની સરખામણી કરવી છે, તો આવી જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરશું? ગ્રાફનો, ટેક્સ્ટનો કે ડિઝાઇનનો? તો કે ગ્રાફ. ઓપ્શન છે એ. ત્યાર પછી છે સાતમો MCQ, પ્રેઝન્ટેશનમાં દરેક સ્લાઇડ શ્રોતાગણને વ્યવસ્થિત દેખાય તે માટે ખાલી જગ્યા રંગમાં બનાવવી જોઈએ. મેં તમને કીધું હતું કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવો છો તો બેકગ્રાઉન્ડનો કલર એવો રાખવો કે જેથી લખાણ છે એ વ્યવસ્થિત રીતના દેખાય. તો કે બેકગ્રાઉન્ડનો કલર ડાર્ક રાખો છો તો લખાણનો કલર લાઇટ, બેકગ્રાઉન્ડનો કલર લાઇટ રાખો છો તો લખાણનો કલર ડાર્ક. તો એના માટે આપણે કેવા રંગો પૂરવા જોઈએ? હળવા, ભારે અને પચરંગી નહીં. ત્યાર પછી આઠમો MCQ છે, સ્લાઇડ શોને વધુ અસરકારક બનાવવા શ્રોતાગણને ખાલી જગ્યા આપવું જોઈએ. તમારું પ્રેઝન્ટેશન છે વધુ સારી રીતના સામેવાળા વ્યક્તિને સમજાય, વધુ અસરકારક રીતના સમજાય, તે માટે તમારે શું કરવું જોઈએ? હેન્ડ આઉટ આપવું જોઈએ, આઉટ હેન્ડ આપવું જોઈએ કે ફ્રી હેન્ડ આપવું જોઈએ? ઓપ્શન છે એ, હેન્ડ આઉટ આપવું જોઈએ, કે જેની મદદથી સામેવાળા વ્યક્તિને તમારું પ્રેઝન્ટેશન બહુ જ સારી રીતના સમજાય. ત્યાર પછી છે નવમો MCQ, શ્રોતાગણને માહિતી પત્ર, હેન્ડ આઉટ, સ્લાઇડ શો ખાલી જગ્યા આપવું જોઈએ. માહિતી પત્ર ક્યારે આપવું જોઈએ? પછી, પહેલા, અધવચ્ચે, ક્યારે? તો કે પહેલા આપવું જોઈએ. ઓપ્શન છે બી, જો પહેલા આપશો તો જ સારી રીતના સમજાશે. ત્યાર પછી છે ઓપ્શન દસમો MCQ, વક્તવ્ય આપનાર વ્યક્તિ વક્તવ્ય દરમિયાન કોઈ મુદ્દો ભૂલી ના જાય તે માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. મેં કીધું હતું જેવી રીતના તમને કોઈ પણ મુદ્દો ભૂલાઈ ન જાય તેના માટે તમે નોંધ કરો છો, તો અહીંયા પાવર પોઈન્ટની અંદર શું કરવું પડશે? નોટ્સ બનાવવી પડશે, હેન્ડ આઉટ આપવું પડશે કે આઉટલાઈન? તો જવાબ છે નોટ્સ એ. ત્યાર પછી છે અગિયારમો MCQ, ખાલી જગ્યામાં સ્લાઇડનું શીર્ષક તેમજ તેની મુખ્ય માહિતી હોય છે. નોટ્સમાં, હેન્ડ આઉટમાં કે આઉટલાઇનમાં કઈ જગ્યાએ આપણી સ્લાઇડનું શીર્ષક અને તેની માહિતી જોવા મળે? તો કે આઉટલાઇનની અંદર. ઓપ્શન છે સી. ત્યાર પછી બારમો MCQ, છેલ્લો MCQ, સ્ટાર્ટ બટન પર રન પર ક્લિક કરી ખાલી જગ્યા લગતા પાવર પોઈન્ટ શરૂ થશે. પાવર પેઇન્ટ, પી પોઈન્ટ કે PPT? આન્સર છે એ, પાવર પેઇન્ટ લખતા તમને પાવર પોઈન્ટ જોવા મળશે. તો અહીં આપણે બીજો પાર્ટ કમ્પ્લીટ થાય છે. આ બધા જ MCQ સ્વાધ્યાયપોથીમાં ઉતારી લેવાના થશે OMR શીટ સાથે. થેન્ક યુ.